લગ્ન બાદ અને પિતા બન્યા બાદ એમ પુરુષમાં આવતા પરિવર્તન વિશે આજે હું જણાવી રહ્યો છું આ માત્ર મારી વાત છે બધાને લાગુ પડે એવું જરૂરી નથી બે હજાર આઠ સુધી મારી જિંદગી એકદમ બિંદાસ મસ્ત મોલા જેવી હતી ના કોઈ રોકટોક કે ના કોઈ જવાબદારીની ચિંતા પણ જ્યારે બે હજાર નવમાં મારા લગ્ન થયા ત્યારબાદ મારામાં થોડું પરિવર્તન આવ્યું જેમ કે સવારે સમય મુજબ જાગી જવાનું સમયસર ઘરે પહોંચવું ઘરની રહેણી બાબતોમાં જાણે કે આવી ગયો આ બધું માત્ર એક વર્ષ સુધી તો ચાલ્યું જેમ નાની નાની બાબતોમાં થતા પતિ પત્ની વચ્ચેના ઝઘડા પુરુષ અહમને લીધે કોઈ પણ વાંક વગર પત્નીને ટોકવાની આદત ક્યારેક ક્યારેક મીઠા ઝઘડા જેમ લગ્ન જીવનમાં ચાલતું હોય એ બધું મારા જીવન સાથે બનતું રહ્યું એવામાં બે હજાર અગિયારમાં માં એક દીકરીનો જન્મ થયો સ્ત્રીઓને માતા બનવાનો જેટલો આનંદ હોય છે એટલો જ આનંદ પુરુષને પિતા બનવાનો હોય છે બસ પુરુષ સ્ત્રીઓ જેટલી અભિવ્યક્તિ નથી કરી શકતા દીકરીના જન્મ બાદ બહાર કેટલું પણ કામ હોય તેમ છતાં જલ્દી ઘરે પહોંચવાની તાલાવેલી કંઈક અલગ જ છે વારે ઘડીએ કામ વગર પત્નીને કોલ કરીને દીકરી વિશે માહિતી મેળવતો રહેતો જ્યારે એ નિંદરમાં હાસ્ય કરતી એ દિવસો અને એક ક્ષણો મને આજે પણ યાદ છે શું અનુભૂતિ હતી ધીમે ધીમે મારી દીકરી મોટી થતી ગઈ ચાલતા શીખી કાલું ઘેલું બોલતા શીખી એક સમયે જ્યારે મારા પત્ની મને સવારે સાત વાગે પણ જગાડતા ત્યારે હું એના પર ગુસ્સે થઈ જતો આજે મારી દીકરી સવારે કોઈ પણ કારણ વગર પાંચ વાગે જાગી જાય અને હું સૂતો હોઉં તો મને કાયમ હેરાન કરે મારી ઉપર બેસી જાય નિંદરમાં આંખો ખોલવાનો ટ્રાય કરે ઓઢવાનું ખેંચી લે પણ ક્યારેય કોઈ દિવસ ગુસ્સો આવ્યો જ નહીં ઉપરથી આનંદ હતો હવે એ પણ સમજાયું કે મારા પત્ની પણ કોઈના દીકરી છે એમના માટે પણ મને પ્રેમ અને આદર વધતા ગયા હવે મારા પત્ની પણ એક વાર મને જગાડે ત્યાં તરત જ હું જાગી જાઉં છું ક્યારેક ક્યારેક જમવામાં મુજબ ના હોય તો હું મારા પત્નીને કંઈ ન કહેતો હવે મારી દીકરી મારી સાથે જ જ જમે છે તો એની પસંદ પસંદ એ મારી ત્યારબાદ મેં મારા પત્નીને ક્યારે પણ જમવા બાબતે કંઈ કહ્યું જ નથી એકવાર મને વિચાર આવ્યો કે જ્યારે મારી દીકરી મોટી થશે અને સાસરે જશે ત્યારે એને પણ ઘરનું કામ કરવું પડશે સવારે વહેલા જાગવું પડશે આ બાબત વિશે વિચાર્યા બાદ મેં મારા પત્નીને પણ કહી દીધું કે બધું કામ તારી અનુકૂળતા મુજબ કરજે ખરેખર તો એક પુરુષ તરીકે મારે કેવું હોવું જોઈએ એ મને મારી દીકરીએ શીખ્યું જ્યારે જ્યારે મારી દીકરીને જોયું ત્યારે ત્યારે મારા પત્ની માટે પણ મને માન વધતું જાય છે અને આ બદલાવ મારા પત્નીને પણ દેખાય છે મારી દીકરીથી એટલો પ્રેમ છે કે એની કોઈ ભૂલ પણ મને દેખાતી જ નથી અને જેથી આજે મને મારી પત્ની પણ દરેક રીતે પરફેક્ટ જ લાગે છે હકીકતમાં તો મારા પત્ની પહેલેથી જ પરફેક્ટ હતા બસ અહમ હતું તો માત્ર મારામાં જે મારી દીકરીએ તોડી નાખ્યો ખરેખર એક વ્યક્તિને યોગ્ય વ્યક્તિ તો એની દીકરી જ બનાવી શકે મારી દીકરીના જન્મ પહેલાં હું પણ મારા પત્નીને માત્ર મારા પત્ની તરીકે જ જોતો હતો પણ આજે હું એમને કોઈના દીકરી તરીકે પણ જોઉં છું દરેક મિત્રોને વિનંતી છે કે તમારા પત્નીને સમજો કદાચ તમારા કરતાં વધારે કામ અને જવાબદારીનું વહન તમારા પત્ની કરે છે